નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? ચાલો તો ધોરણ 3 વિષય સામાન્ય જ્ઞાન ભણવા માટે આપણે તૈયાર થઈ જઈએ. બરોબર, સામાન્ય જ્ઞાન તો હોવું ખૂબ જ જરૂરી છે. રોજ રોજ નવું નવું જાણવા અને સમજવા આપણે તૈયાર રહેવાનું છે. ચાલો તો આપણે પાઠ 19 સુધી આગળના પીરિયડમાં ભણી ગયા છીએ. હવે આપણે પાઠ 20, અને આ એક સરસ મજા આવે એવો પાઠ છે. તમને કયો પાઠ છે? પાઠ 20, ઉખાણા. બરાબર, પાઠનું નામ સાંભળીને તમને મજા આવી ગઈ હશે, આનંદમાં આવી ગયા હશો. ચાલો તો આપણે પાઠ 20 શીખીએ. અહીંયા આપણે જોઈએ સૂચના. ઉખાણા માત્ર ગમત માટે હોતા નથી, તે આપણા સામાન્ય જ્ઞાન માટે પણ હોય છે. બરાબર, આપણા મગજ માટે સારો વ્યાયામ પણ છે. ઉખાણામાં કોઈ પણ વસ્તુ વિશે વિચારવા અને ઝીણવટથી અભ્યાસ કરવા મગજને પ્રોત્સાહન આપે છે. શાંતિથી બેસી રહો તો મગજ તમારું કામ ના કરે, થોડું થોડું વિચારો તો તમારું મગજ પણ કામ કરે, એટલે કે એને પણ કસરતની જરૂર છે. જેટલું તમે મગજને કસરત કરો એટલો તમારો મગજનો વિકાસ સારો થાય છે. બરાબર, તમને નવું નવું જાણવાનું અને સમજવાનું ઉત્સાહ પ્રોત્સાહન મળે છે. તો આપણે પાઠ 20 ઉખાણા વિશે આજે જોઈએ. તો અહીંયા આગળ જુઓ, તમને ચિત્ર આપી દીધેલા છે અને અહીંયા વાક્યો પણ આપેલા છે, તમારે સાચો જવાબ આપવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે સાચો જવાબ આપવા માટે તૈયાર છો ને? ચાલો તો આપણે પૂછીએ તમને. તો જુઓ વિદ્યાર્થીઓ, એક નંબર, હું એક પક્ષી છું, હું લીલો રંગ ધરાવું છું, મને વાત કરવાની તાલીમ આપવામાં આવે છે, બોલો તો હું કોણ છું? હા, તો બહુ સરસ છે. હું એક પક્ષી છું, લીલો રંગ ધરાવું છું, અને બોલવાની તાલીમ એટલે કે તમે જેવું શીખવાડો તેવું તે સામે જવાબ આપે છે. તો તમારા મગજને થોડું કસો, એને થોડું ઘસો, એટલે તમારા મગજમાં યાદ આવશે. અને અહીંયા ચિત્ર આપી દીધું છે એટલે ફટાક દઈને તમને જવાબ મળી જશે કે આ છે પોપટ. બરાબર, પોપટ મીઠું મીઠું બોલે છે ને, રામ રામ બોલે છે, આપણે જેવું બોલાવીએ તેવું તે બોલે છે. તો આ કોણ છે? પોપટ છે. સરસ, ચલો હવે આપણે બીજા નંબરમાં જઈએ. હું એક જંતુ છું, હું મધ ઉત્પન્ન કરું છું, હું મધપુડામાં રહું છું, બોલો તો હું કોણ છું? હા, બધાને આવડી ગયું, મધમાખી. મધ શબ્દ આવે અને મધપુડો આવે એટલે મધમાખી હોય. આ રહી મધમાખી. બરાબર, તો અહીંયા આપણે મધમાખી લખી દઈશું. ચાલો હવે આપણે ત્રીજા નંબરમાં જઈએ. હું ગોળ આકાર ધરાવું છું, હું પૂર્વમાં ઊભું છું અને પશ્ચિમમાં આથમું છું, હું તમને ગરમી અને પ્રકાશ આપું છું. આ પણ બહુ સરસ છે અને એકદમ સહેલું છે. ગોળાકાર ધરાવે છે, પૂર્વમાં ઉગે છે, પશ્ચિમમાં આથમે છે, ગરમી અને પ્રકાશ આપે છે, બોલો તો સૂર્ય એટલે કે સૂરજ. સરસ, બધાને આવડે છે. ચોથા નંબરમાં જોઈએ. હું વરસાદથી તમારું રક્ષણ કરું છું, હું જુદા જુદા રંગોથી બનું છું, મારે એક હાથો છે, બોલો તો હું કોણ છું? તમે પહેલો જ શબ્દ વાંચ્યો એટલે તમારી આંગળી ઊંચી થઈ ગઈ હશે અને મોઢામાંથી પણ નીકળી ગયું હશે ચિત્ર પરથી કે છે છત્રી. વરસાદથી રક્ષણ કોણ કરે? છત્રી. બરાબર, વરસાદ બહુ પડતો હોય ને આપણે બહારગામ જવું હોય તો છત્રી અથવા રેઇનકોટનો ઉપયોગ કરીએ છીએ. એક હાથો એટલે આ આપણે એને પકડીએ છીએ તે. બરાબર, તો એ છે છત્રી. સમજણ પડી ને? ચાલો પાંચમા નંબરમાં. હું મનુષ્યનો વફાદાર સેવક છું, હું તમારા ઘરનું રક્ષણ કરું છું, હું અજાણ્યાને જોઈને ભસું છું. વાહ, આ તો ભસું છું એટલે હોય હોય કૂતરો. બરાબર, હા કૂતરો આવે ને. સરસ, ચલો હવે આવે છે છ નંબર. હું સફેદ રંગનું છું, હું તમને ઊન આપું છું, હું મેં કરું છું, હું કોણ છું? હા, કોણ બાકી રહ્યું ચિત્રમાં? ઘેટું. ઊન કોણ આપે? ઘેટું. બરાબર, સરસ. ચલો હવે આપણે આગળનું જોઈએ સાતમા નંબરમાં. એની સામે તમને ચિત્ર પણ આપી દીધેલા છે એટલે તમારે જવાબ બોલવામાં એકદમ સરળતા રહે. બરાબર, ચાલો. મને દૂધ ખૂબ ભાવે છે, હું ઉંદરોની પાછળ પડું છું, મને વાઘની માસી કહે છે. વાઘ જેવી દેખાય છે પણ વાઘ છે નહીં, એને દૂધ ખૂબ જ ભાવે છે. તમે ખુલ્લું મૂકીને ગયા હોય, ઘરમાં તમારે ઘૂસી જાય તો દૂધ તમારું બધું સફા ચટ થઈ જાય. અને ઉંદરોની પાછળ છે કોણ? હા, બિલાડી કહેવાય એને, ઉંદરો. બરાબર, વાઘની માસી, વાઘ જેવી દેખાય છે ને, હા પણ થોડી કદમાં નાની છે એટલે વાઘની માસી. જવાબમાં શું આવશે? બિલાડી. ચાલો હવે એના પછીનું આઠમા નંબરનું.
હું રંગબેરંગી પીછા ધરાવું છું, હું ખુશ થાવ તો મારા પીછાને ફેલાવીને નાચું છું. સરસ, બધાને જવાબ આવડી ગયો. પીછા ફેલાવીને નાચું છું એવું કીધું એટલે મોર, બરાબર. શું આવશે? મોર. ચાલો એના પછીનું, નવમા નંબરનું. હું એક રંગબેરંગી જંતુ છું, હું એક ફૂલથી બીજા ફૂલ પર ફરતું રહું છું, હું કોણ છું? તમે તો મને આખું ખાણું પણ વાંચવા નથી દેતા અને જવાબ બોલી જાઓ છો. બોલો, પતંગિયું. હા, સાચું, રંગબેરંગી જંતુ છું અને એક ફૂલ પરથી બીજા ફૂલ પર ફરતું રહે છે, એટલે આવે પતંગિયું, બરાબર. ચલો હવે દસમા નંબરનું. હું દરેક ઘરમાં જુદા જુદા સ્વરૂપમાં હોઉં છું, મારી તરફ જોતા તરત જ તમને વાર, તારીખ, મહિનો અને વર્ષની જાણકારી મળે છે. જુઓ તો ચિત્રમાં, દરેક ઘરમાં જુદા જુદા સ્વરૂપ, એટલે દરેક ઘરના કેલેન્ડર કેવા હોય? અલગ અલગ હોય છે, બરાબર, એક સરખા હોતા નથી. એની સામું જોઈએ એટલે આપણને તારીખ, વાર અને મહિનો તરત જ દેખાઈ આવે છે, એટલે એ થયું કેલેન્ડર. શું જવાબ આવશે? કેલેન્ડર. સરસ. ચલો હવે આપણે અગિયાર નંબર. હું નાનું અને ડરપોક પ્રાણી છું, હું ઝાડ પર દોડાદોડ કરું છું, મારી લીસી પીઠ પર કથ્થાઈ રંગના પટ્ટા હોય છે. બોલો શું આવશે? ચિત્ર જુઓ છો. નાનું અને ડરપોક પ્રાણી, હા, છે ખિસકોલી. ઝાડ પર દોડાદોડ કરે, એને શાંતિ હોતી નથી. મારી લીસી પીઠ ઉપર કથ્થાઈ રંગના પટ્ટા દેખાય છે ને તમને આ ચિત્રમાં પટ્ટા? હા, તો એ તમે ક્યારેક ખિસકોલીને ખાતા જોઈ હશે. બે હાથે ખાતી હોય પણ એનું ધ્યાન ક્યાં હોય? સામેની તરફ, કોઈ આવે છે, કોઈ જોવે છે એમ કરે, બરાબર. એટલે ડરપોક પ્રાણી છે, જો કોઈનો અવાજ આવે તો ફટાફટ તે ઝાડ ઉપર દોડીને જતી રહે છે, એટલે આ જવાબ થશે ખિસકોલીનો. ચલો હવે આવે બાર નંબર. હું કાગળમાંથી બનું છું, મારે પાંખો નથી પરંતુ હું હવામાં ઉડી શકું છું. કાગળમાંથી બનું છું, પાંખો નથી, હવામાં ઉડી જાય છે. ચિત્ર આપણે જોઈએ એટલે તરત મગજમાં પતંગનો વિચાર આવે, બરાબર ને. હા, એને પાંખો નથી પણ આપણે દોરી બાંધીએ અને પવન આવે એટલે ઊંચે આકાશમાં ઉડાવીએ એટલે ખૂબ જ દૂર સુધી જાય છે, અને તે કાગળમાંથી બનાવેલી હોય છે, બરાબર. એટલે જવાબ થશે આપણો પતંગ. ચાલો હવે તેરમા નંબરનું. હું ખેતરોનો પાક પક્ષીઓ ન બગાડે તે માટે ખેતરમાં વચ્ચે સ્થિર ઊભો રહી તેમને ડરાવીને ભગાડું છું. બોલો હું કોણ છું? ખેતરમાં પાક ઉગાડ્યો હોય તો આખો દિવસ તો માણસ એની ચોકી ના કરે, બરાબર. એટલે ખેતરની વચ્ચે વચ્ચે એક પૂતળું બનાવવામાં આવે છે, એને ચાળિયો કહેવાય. પક્ષીઓ એને જોવે એટલે એને શું લાગે? કે આ તો કોઈ માણસ ઊભો છે, એમને મારશે, એટલે આ રીતનો એક ચાળિયો બનાવવામાં આવે છે, બરાબર. અહીંયા માટલું હોય, એની ઉપર આખો અને મોઢું દોરી દે અને એને લાકડી ઉપર બાંધી દે અને એને માણસના કપડાં પહેરાવી દે, ટોપી પહેરાવી દે અને ખેતરમાં વચ્ચે વચ્ચ ઊભો રાખે છે, એને શું કહેવાય? ચાળિયો કહેવાય, જે ખેતરમાં પાકનું રક્ષણ કરે છે. પક્ષીઓ બધા દાણા નાખ્યા હોય, નાના નાના ઉગ્યા હોય તો એ બગાડી ન નાખે, એટલા માટે એને પાકનું રક્ષણ કરવા માટે ઊભો રાખવામાં આવે છે, એટલે આ થશે ચાળિયો, બરાબર. આ રહ્યું ચાળિયાનું ચિત્ર. ચાળિયામાં સમજણ પડી ગઈ ને વિદ્યાર્થી મિત્રો? ચાલો તો હવે આપણે આગળનું જોઈએ. તમે મારી મદદથી તમારા દૂરના મિત્ર સાથે વાતચીત કરી શકો છો, બોલો હું કોણ છું? તો મોબાઈલ. તમારા દૂરના મિત્ર સાથે તમે વાત કરી શકો છો તો એ આવે મોબાઈલ.